રાજ્યભરમાં વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે. દરિયાકાંઠા વિસ્તારમાં સહેલાણીઓને જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, પરંતુ દ્વારકાના દરિયાકાંઠાના દ્રશ્યો કંઈક અલગ જ છે. અહીંયા ન કોઈ સુરક્ષા બંદોબસ્ત છે કે ન કોઈ પોલીસ કર્મચારી. સહેલાણીઓ મોજથી દરિયાનો આનંદ લેતા નજરે પડી રહ્યા છે. હાલ આપણે ઉભા છે દ્વારકાના દરિયાકાંઠે, જ્યાં આપ જોઈ રહ્યા છો કે આ માં સાયકલોની અસર કેવી છે. ખાસ કરીને અત્યારે ભરતીનો સમય છે અને ખૂબ મોટી માત્રામાં મોજા છે તે ઉછળવા જોઈએ, પરંતુ આપ જોઈ રહ્યા છો કે આ ભરતીની અસર છે તે રૂટીન કરતાં ઓછી જણાઈ રહી છે. અને જો વાત કરવામાં આવે તંત્રની, તો વહીવટીતંત્ર પણ પૂરી રીતે સજ્જ બન્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ અરબી સમુદ્ર છે તેનો દરિયાકાંઠો છે, જ્યાં અનેક લોકો છે પાણીમાં સ્નાન કરવા જઈ રહ્યા છે. અને તંત્રની આ જે બાબત છે, અહીં સુધી જે તંત્ર છે તે પહોંચી નથી શક્યું. અને જો વાત કરીએ તો આ અત્યારે ભરતીનો સમય છે અને મોજા ખરેખર 10 થી 15 ફૂટ જેટલા અહીંયા ઉછળવા જોઈએ, પરંતુ જો અત્યારે હાલ જોઈ રહ્યા છો કે ભરતીના પાણી હોવા છતાં જે મોજા છે તે ખૂબ જ ઓછા ઉછળી રહ્યા છે. અને લગભગ આ જે મહાનામના સાયકલોનની અસર છે તે ક્યાંક વધતે અંશે ઓછી થઈ જવા રહી છે. તો મહા વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, જોકે વાવાઝોડાની અસરને કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસરને કારણે માછીમારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાશન, ડીઝલ, બરફનો ખર્ચો માછીમારોને માથે પડ્યો છે. તો વેરાવળ બંદર પર બોટ પાર્કિંગની પણ સમસ્યા સર્જાઈ છે. માછીમારોની માંગણી છે કે ખેડૂતોની માફક માછીમારોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ ખેડૂતોને તો વળતર મળે છે, માછીમારોને કોઈ સહાય મળતી નથી. માછીમાર સમાજની માંગણી છે કે તેમને પણ વળતર ચૂકવવામાં આવે. વેરાવળના સ્થાનિક માછીમારો સાથે અમારા સહયોગી સંવાદદાતા હેમલ ભટ્ટે વાતચીત કરી હતી. શું કેવું હતું તમનું, ચાલુ જોઈએ. કમોસમી વરસાદથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને છેલ્લા જે 10-12 દિવસમાં કમોસમી વરસાદ પડ્યા ત્યારે પણ ખેડૂતોની જે ઊભી મોલાત કે મગફળી જેવા પાકો છે એ સદંતર નિષ્ફળ ગયેલા હતા. ખેડૂતોએ જે વીમા કંપની સાથે કે વીમો જે ભરેલો હતો એ વીમો પણ હજી સુધી મળ્યો નથી. ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યાર સુધી જેટલા વીમાઓ ભરેલા છે કંપનીમાં એ વીમાનું પણ હજી સુધી ક્યારેય કંઈ વળતર મળેલું નથી. તો ખેડૂતોની માંગ છે કે જે વીમા ભરેલા છે, હાલમાં જે કમોસમી વરસાદ થયો છે જેને લઈને પણ સરકાર છે એ વીમા કંપનીઓને એક કોઈ સૂચના આપી અને ખેડૂતોને જે વળતર ચૂકવે. ખાસ કરીને G24 કલાક સાથે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ખેડૂતો જોડાયા છે. એમની પાસેથી એમની વ્યથા જાણીએ. જી શું કહેશો ખેડૂતોની વ્યથા? ખેડૂતોની વ્યથા એ પ્રકારની છે કે ચાલુ સાલે ભયંકર વરસાદ થવાને કારણે દરેક પાક, જે પાક ખેડૂતોએ વાવ્યો, મગફળી છે, બાજરો છે, તલ છે, કપાસ છે, ટોટલી સદંતર નાશ થઈ ગયો છે. અને વીમો જે સંસ્થાઓએ ભર્યો છે એનું પૂરેપૂરું વીમાનું વળતર મળે અને એના માર્ગદર્શિકામાં પણ એવું ઉલ્લેખ થયેલ છે કે 100% ઉપર વરસાદ થાય તો 100% વીમો આપવો જોઈએ. અને અત્યારે આ 2 તાલુકાની અંદર અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે આપઘાત કરવાની અણી ઉપર જઈ રહ્યા છે. પોતાના ઢોરહા સવાને બિયારણ તો ઠીક છે, પણ ઘાસ સારો પણ અત્યારે રહ્યો નથી. તો પોતાના પશુધનને પણ આંચવવું મુશ્કેલી છે. આવી મુશ્કેલી વેરાવળ અને સુત્રાપાડા બંને તાલુકાની છે. જી ચોક્કસથી, તો પશુધન માટે ચારો પણ હજી નથી બચ્યો, આપ શું કહેશો? વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના કમસે કમ 90 સેવા સહકારી મંડળીઓએ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી ધિરાણ લઈ એના હજારો ખેડૂતોનું 1 થી 1.5 કરોડ રૂપિયા જેવું પ્રીમિયમ ભર્યું છે. વર્ષોથી અમે પ્રીમિયમ ભરીએ છીએ. આ સિવાય પણ બીજા ખેડૂતો જે મંડળીમાંથી ધિરાણ નથી લેતા અને અન્ય બેંકોમાંથી મળે એનું પણ કરોડો રૂપિયાનું પ્રીમિયમ છે. પણ પ્રીમિયમને નામે વસૂલ કરી લેવામાં આવે છે ખેડૂતોના પાસેથી, પણ ક્યારેય વીમો મળતો નથી. આ વખત તો અતિશય વરસાદ થયો છે, ઉપરાંત જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે રોજ માવઠા થવાને કારણે ખેડૂતોનો ઘાસચારો, માલ બધું પલળીને સાફ થઈ ગયો છે. માલઢોર બચાવવા પણ ખેડૂત માટે અત્યારે તાત્કાલિક કોઈ ચારો મળી ન શકે, એટલે ખેડૂતની હાલત અત્યારે બહુ ખરાબ હાલત છે. ગમે ત્યારે વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવું અમે ઈચ્છીએ છીએ, પણ જો સરકાર આ બાબતે ગંભીરતાથી ઘાસચારાની પણ વ્યવસ્થા કરે અને પાક વીમાના પ્રીમિયમને જેણે ભર્યા છે એને પણ વળતર આપે અને જેણે જે ખેડૂતે વીમો નથી ભર્યો
એને પણ સરકારીના નિયમ પ્રમાણે જે મળવાપાત્ર હોય એ તાત્કાલિક ચુકવણો ચાલુ કરવું જોઈએ. જે ચોક્કસથી અન્ય ખેડૂત પણ આપણી સાથે છે, શું કહેશો, શું છે વ્યથા? કે પાક વીમાની અંદર જે સહકારી મંડળી અથવા સરકારી બેંકોમાં જે ખેડૂતોએ વીમો લીધો એનો વીમાનું પ્રીમિયમ જે ભરેલ છે એને તાત્કાલિક ધોરણે વીમો ચૂકવી દેવો જોઈએ સરકારને, કે આ વર્ષે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને 100% નુકસાન થયું, 100% ઘાસચારો નાબૂદ થઈ ગયો. સરકારે ઘાસચારાની થોડીક ને થોડીક ક્યાંક ને ક્યાંક થોડીક મદદ કરવી જોઈએ. એમ બીજા નંબરની અંદર કે જો આ વીમો નહીં ચૂકવવામાં આવે તો વેલો તો ખેડૂતો અત્યારે આત્મહત્યા કરવાની અણી ઉપર આવી ગયા. એટલા માટે સરકારને અમે વિનંતી કરીએ કે બને એટલો વહેલો વીમો ખેડૂતોને ચૂકવી દે. જેને વીમો નથી લીધો એને પર થોડી ઘણી સહાય સરકારના ધારાધોરણ મુજબ એ ખેડૂતોને પર જે વહેલામાં વહેલી મળે એવી સરકારને અમે વિનંતી કરીએ. ચોક્કસ તે તાત્કાલિક વીમો મળે એવી માગણી છે. અન્ય એક ખેડૂત પણ છે, શું કહેશો? બસ આ જયંતિભાઈ કીધું એ પ્રમાણે બધાએ વીમો મળવો જોઈએ. બસ ચોક્કસથી અન્ય એક ખેડૂત છે, શું કહેશો? અમારા જે ખેડૂતની વેદના જે છે એ તમને રજૂઆત કરી જ છે, અને પ્રધાનમંત્રીએ એક કે ફસલ વીમા યોજનામાં એવી જાહેરાત પણ કરી કે ખેડૂતનું ભરેલ ટ્રેક્ટરમાં જો પલળી ગયું છે તો એનો પણ તમને પૈસા મળશે. તો આપણા પ્રધાનમંત્રીને કહો કે ભાઈ જલ્દી વહેલું તકે જે બોલ્યા એ પાળે. જે ચોક્કસથી આપ શું કહેશો? સાહેબ સાર્વત્રિક વરસાદ છે, વીમા કંપનીનો ક્રાઇટેરિયા છે કે 120% ઉપર જો વરસાદ થાય તો 100% વીમો પાકે, પણ સરકારના ઓન રેકોર્ડ ઉપર 140% વરસાદ બોલતો હોય ત્યારે ખરેખર વીમાની રકમ 100% ખેડૂતોને મળવી જોઈએ. પાકની વાવણીથી લણણી સુધીનું જ્યારે કવર કરવામાં આવે છે વીમા પ્રીમિયમમાં, તો એ તો છે વાવણીથી ખેડૂત તેમને ઠેબા ખાતો ખાતો છે, લણણી સુધી બધામાં રિસ્ક ઉઠાવતો ઉઠાવતો જ્યારે લણણીમાં ફૂલ વરસાદ થયો છે, 1/11 જબરદસ્ત વરસાદ થયો છે ને એ વરસાદમાં લગભગ ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે એ નુકસાનનું ખરેખર વળતર મળવું જોઈએ વીમાના રૂપમાં, એવી અમારી માગણી છે. ચોક્કસથી તો આ હતા ગીર સોમનાથના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ખેડૂતો, જેઓએ જણાવેલું છે જે કમ ખેડૂતો થઈ છે પોતાની વીમો ભર વીમાનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે એવી સરકાર પાસે એક માગણી કરી છે. હેમલ ભટ્ટ, G24 કલાક.